નમસ્કાર મિત્રો, એક્ઝામ ગુરુજી ચેનલમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવનારી તલાટીની પરીક્ષા માટે 100% પૂછાઈ શકે તેવા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત ગ્રામ્ય ક્ષેત્રે સહાયની રકમ 45,000થી વધારીને કેટલી કરવામાં આવી છે? જવાબ 70,000 રૂપિયા. પ્રશ્ન નંબર 2. સ્માર્ટ વિલેજ અંતર્ગત પ્રથમ વર્ષે અંદાજે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસિત કરવામાં આવનારા છે? જવાબ 300 ગામોને. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. સુરત ખાતે બનનારું હીરાનું આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર સુરત ડાયમંડ બુર્સ કેટલા એકરમાં નિર્માણ પામવાનું છે? જવાબ 36 એકર. પ્રશ્ન નંબર 4. દેશની સૌપ્રથમ પબ્લિક હેલ્થ ખેતરોની યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થનો પ્રારંભ કયા શહેરમાં થયો છે? જવાબ ગાંધીનગરમાં. પ્રશ્ન નંબર 5. ગુજરાતના ખેડૂતોને દેશવ્યાપી માર્કેટ મળે તે અર્થે રાજ્યની 40 ખેડૂત પરા બજાર સમિતિનું કોની સાથે જોડાણ કરવામાં આવ્યું છે? જવાબ ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. પ્રશ્ન નંબર 6. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2017માં અંદાજે કેટલા ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ ધરાશે? જવાબ 22,000 કરોડના. પ્રશ્ન નંબર 7. પર્યાવરણના સંરક્ષણ અને આગામી સમયમાં રાજ્ય જાહેર પરિવહન માટે કેવા પ્રકારની બસનો ઉપયોગ કરવા માટે નિર્ણય કર્યો છે? જવાબ બેટરી ઓપરેટેડ બસ. પ્રશ્ન નંબર 8. રાજ્યના 11 નાના એરપોર્ટને કઈ સ્કીમ હેઠળ વધુ સારી એર કનેક્ટિવિટી મળશે? જવાબ રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત. પ્રશ્ન નંબર 9. રાજ્યમાં પ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત શહેર કયું બન્યું છે? જવાબ રાજકોટ. પ્રશ્ન નંબર 10 જોઈએ. ખેડૂતોના પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે રાજ્યમાં કઈ યોજના લાગુ છે? જવાબ કૃષિ પાક રક્ષણ યોજના. પ્રશ્ન નંબર 12. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે? જવાબ વિદ્યાલક્ષ્મી બોન્ડ. પ્રશ્ન નંબર 12 જોઈએ. ખેતીનો પાક લેતા પહેલાં જમીનની તપાસણી કરીને ઉત્પાદકતા વધારવા માટે રાજ્યમાં કઈ યોજના લાગુ છે? જવાબ સોઇલ હેલ્થ કાર્ડ. પ્રશ્ન નંબર 13. રાજ્ય સરકારની ઉજ્જવલા યોજના કઈ બાબતને લગતી છે? જવાબ રાંધણ ગેસના જોડાણ આપવા અંગે. 14મો પ્રશ્ન. કયા મહોત્સવમાં 1640 હાર્મોનિયમ વાદકોએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વગાડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે? જવાબ તાનારીરી. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? જવાબ 108. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16. સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને બક્ષીપંચના ઉમેદવારોને નોન ક્રિમિલિયર પ્રમાણપત્રોની માન્યતા 1 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે? 3 વર્ષ. 17મો પ્રશ્ન. રાજ્ય સરકાર દ્વારા ગામમાં નિયમિત સ્વચ્છતા રહે અને ગામના લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે વર્ષ 2006-07માં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી? સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ. પ્રશ્ન નંબર 18. વર્ષ 2016માં રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને 12 માસ બહેતર રોડ કનેક્ટિવિટી આપવા કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.